હેલો બાળકો આજે આપણે ઘરે શીખીએ અંક ચાર ધોરણ ત્રણ પ્રવૃત્તિ જોઈશું બાળકો આમાં આપણે આજે પ્રવૃત્તિ વિશેષણ વિશેષણ વિશેષ એટલે કે જે કોઈની આગળ કોઈ વિશેષ અર્થ દર્શાવતા જે શબ્દો હોય એને વિશેષણ કહેવામાં આવે છે બાળ દોસ્તો સામગ્રીમાં તમે પેન્સિલ લઈ લેજો અને દોસ્તો હવે આપણે શીખીએ તો આજે આપણે વિશેષણ શોધવાના છીએ તમને થશે કે વિશેષણ એટલે શું હે તો વિશેષણ એટલે જે શબ્દ થી ખાસિયત જાણવા મળે તે શબ્દ ને વિશેષણ કહેવામાં આવે છે દાખલા તરીકે ગાય તો લાલ ગાય અહી ગાય છે પણ કેવા કેવા રંગની છે લાલ રંગની તો લાલ એ શું કેવાય વિશેષણ વિશેષ અર્થ બતાવે છે અહીં ગાયના રંગનો ખ્યાલ આવે છે બાળ દોસ્તો ચાલો નિશાએ લાલ ફ્રોક પહેર્યું છે નિશાએ લીલું ફ્રોક પહેર્યું છે તો નિશાએ લીલું ફ્રોક પહેર્યું છે તો ફ્રોક એ પહેર્યું છે નિશાએ પણ કયા રંગનો લીલા રંગનો તો લીલો રંગ એ ફ્રોક માં વિશેષતા દર્શાવે છે એટલે એને વિશેષણ કહેવામાં આવે છે ચાલો તો હવે આપણે આગળ જોઈએ તળાવ દાખલા તરીકે મોટું તળાવ તળાવ છે પણ કેવો મોટો તમારી પાસે બિસ્કિટ છે પણ કેવી મારી પાસે ક્રીમ વાળી બિસ્કીટ છે તો ક્રીમ એ બિસ્કિટમાં વિશેષ અર્થ દર્શાવે છે બિસ્કીટ છે પણ કેવી તો ક્રીમ ક્રીમ એ વિશેષણ તો ખ્યાલ આવી ગયો દોસ્તો વિશેષ અર્થ બતાવે એ વિશેષણ મોટું એ વિશેષણ જેનાથી આપણને ખ્યાલ આવે કે તળાવ એ મોટો છે જો અહીંયા વાર્તા મૂકેલી છે એ વાર્તાની અંદર કેટલાક શબ્દો આપેલા છે એ વિશેષ અર્થ દર્શાવે છે એની પર તે આપણે રાઉન્ડ કરવાનું છે ગોળ કરવાનું છે એક જંગલ હતું એમાં એક મોટું તળાવ હતું તળાવ હતું પણ કેવું મોટું તો મોટું એ વિશેષણ તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા બાળ દોસ્તો ઝાડ તો હતા પણ કેવા તો ઊંચા ઊંચા આ ઝાડ પર એક વાંદરો રહેતો હતો વાંદરો હતો પણ કયો કેટલા તો એક જ વાંદરો રહેતો હતો તેના સરદારનું નામ મહાબલી ટોળામાં મોટા વાંદરાઓ આખો દિવસ ઉપોપ કરે વાંદરાઓ ઉપोप કરે પણ કેવા મોટા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે રમતા રમતા ફરે ફરતા ફરતાતા પણ કેમ કેમ તો રમતા રમતા મીઠા ફળ ખાતા મીઠા ફળ તો ખાતા પણ કેવા મીઠા આનંદથી પેટ ભરે પેટ તો ભરતા પણ કે સેનાથી તો આનંદી બધા વાંદરા ઝાડ પર જ રહે વાંદરાના ટોળામાં નટકટ બચ્ચા હતા બચ્ચા હતા ને પણ કેવા નટખટ કેવા બચ્ચા હતા નટખટ એ બચ્ચા તો ભારે તોફાની આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂછડી ખેંચી ભાગી જાય વળી એકબીજા સાથે કચ કચ દાંત કરે દાંત કાઢે પણ કેવા કચકચ કચ દાંત કાઢે અંધારું થાય તો એ આ બચ્ચા જરા પણ જંપે નહીં રાત પડે તો એ ઊંઘે નહીં એક વખતની વાત છે રાત્રીનો સમય હતો આકાશમાં પૂનમનો ચંદ્ર હતો મોટા વાંદરા ઘસ ઘસાટ ઊંઘતા હતા ઊંઘતા હતા પણ કેવા ઘસ ઘસાટ આ એ વિશેષણ છે હા બચ્ચા ને વાતો ચાલતી હતી જાણે માખીઓનો ગણગણાટ કોણ માખીઓ ગણગણાટ કરતા હતા માખીઓ શું કરે તો ગણગણાટ એવામાં જગો ની નજર નીચે ગઈ અહીંયા આપેલા છે બાળ દોસ્તો વિશેષણો એ સુધીને તમારે આ રીતે ગોળ રાઉન્ડ કરવાના છે ખ્યાલ આવી ગયા વિશેષણ નો નામ ની આગળ વસ્તુની આગળ વિશેષ અર્થ બતાવે એ શબ્દ ને વિશેષણ કહેવામાં આવે છે હવે બાળ દોસ્તો આગળ જોઈએ અહીંયા સમજુતી મેં દાખલા સરવાળા કરાવું હા તમારે ગણવાના છે ચાલો બાવીસ વત્તા બે અહીંયા કશું નથી આપેલું નથી આપું ને હવે કેટલા લખીએ તો જો પાન હવે બે અહીંયા કશું નથી અને જવાબ છે પાંચ તો આપણે પાંચ લેવાના છે તો બાળ દોસ્તો આ નાની રકમ છે તમને ખ્યાલ આવી જશે પણ મોટી રકમ હોય અને ખ્યાલ ના આવે તો શું કરવાનું પાંચ ઓછા બે તો પાંચ માંથી બે જાય તો કેટલા રે ત્રણ તો અહીં કેટલા લખીશો ત્રણ તો ત્રણ ને બે પાંચ ને બે વત્તા બે બરાબર આ રીતે સરવાળા ખેલાવી ગયા વચ્ચે ખૂટતી સંખ્યા આપણે લખવાની છે જો અહીંયા હવે ચાર વત્તા બે ને ખાલી જગ્યા વત્તા જો ચાર ને બે છ ત્રીજીમાં છે એટલે તમને મોડે સરવાળા આવડતા હશે ને નાના છે એટલે ચાર ને બીજા બે એટલે છ હવે ખાલી જગ્યા ખાલી જગ્યા ને ત્રણ તો આઠ છે આ જવાબ કેટલા છે આઠ તો એ આઠ ના જવાબ માંથી આપણે ત્રણ બાદ કરીશું ચાલો આઠ માંથી ત્રણ જાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાંથી ત્રણ કાઢી નાખીએ કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર ને પાંચ ઉપર કેટલા આવશે પાંચ આ રીતે આપણે સરવાળા ગણવાના છે તો અહીંયા તમને જે આપેલા છે એ દાખલા તમારે ગણવાના છે જો એક બે મેં ગણી બતાવેલા છે બાકી તમારે ગણતરી કરવાની છે તો પાંચ ને ત્રણ આઠ ને ચાર ને બે છ આપેલા છે આ રીતે કોઠા પૂરવાના હા અહીંયા છે ચાર ને ત્રણ અરે ચાર ને બે છ અહીં ના હતા ને

બકરી પાંદડા લીલા ખાય હરણ લાંબી છલાંગ મારી છલાંગ કોણ મારે તો હરણ સિંહથી બચતા બચ જીવ બચાવતા જાય ભાઉ ભાવું કરતા કોણ ભાઉ ભાઉ કરે તો કૂતરા ભાઈ રાતે ચોકી કરતા જાય જયા કોંસમાંથી પ્રાણીના નામ સુધીના રીતે લખવાના ચાલ બાળ દોસ્તો હવે બીજા દાખલા ને આપણે સમજૂતી મેળવીએ આ પણ સરવાડાના દાખલા છે

તો આ આઠ પણ સાચા એટલે આપણો આ ગણતરી કેવી છે સાચી એટલે અહીં નીચે પેટીમાં શું કરીશું ખરો જોબ સાથે તા તાળા મેળવવાનો જો જવાબ સાચો પડે તો આપણે ખરું કરવાનો છે હવે બીજો એક દાખલો જોઈએ જો અહીંથી આ જવાબ છે હા ત્રણ ને સાત કેટલા તો દસ કેટલા દસો સો વધે એક લાસ ખરું છે ત્રણ ને એક ચાર જો ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ આવે પણ છ નથી એટલે આ ખોટો ચાર ને ચાર ને બે છ અહીંયા પણ છ નથી એટલે ખોટો તો અહીંયા ક્રોસમાં શું લખ્યું મેં ખોટો આ રીતે તમારે સરવાળા ચેક કરીને ગણતરી કરવાની જો સાચું હોય તો ખરો અને ના હોય તો ખોટો ચાલો બાળ દોસ્તો અહીંયા તમને મેં એક દાખલા ઘણી બતાવું હા તો આઠ ને ત્રણ કેટલા થાય અગિયાર તો અગિયારો એક વધી એક ચાલો સાત ને એક આઠ ને એક નવ એટલે આ પણ ખરો હવે આઠ વત્તા શૂન તો અહીંયા કેટલા આવવા જોઈએ આઠ પણ નથી લખેલા ને જવાબ એટલે અહિયાં આપણે લખવાનો ખોટો ચકડી છ બારું બે બધી એક ખરું છે ચાર ને ત્રણ સાત સાત ને એક આઠ આ પણ ખરું છે ને ત્રણ ને બે પાંચ આ જવાબ પણ ખરો છે એટલે આ ખાનામાં આવશે ખરા ને ટીક

થેન્ક યુ બાળદોસ્તો સબક્રાઈબ કરજો ને બે લાયકન દબાવજો જેથી આવનાર મારા વિડિયો તમને સીધા જોવાના મળે આભાર